गुड मॉर्निंग फ्रेंड्स। चैप्टर 14 आंकड़ा शास्त्र स्वाध्याय 14.3 માં મિત્રો આપણે ગયા ભાગની અંદર આલેખ દોરવાની શરૂઆત કરી હતી। ગયા ભાગની અંદર મિત્રો તમને અસતત માહિતી આપેલી હતી। આ માહિતી પરથી આપણે સ્તંભ આલેખ દોર્યો હતો, તમને યાદ હશે। તો સ્તંભ આલેખ દોરવા માટે આપણે શું કર્યું હતું? સૌથી પહેલા તો જે અસતત માહિતી આપેલી હોય, અસતત વર્ગો આપેલા હોય મિત્રો, એને આપણે સતત વર્ગોની અંદર ફેરવી દીધા। અહીંયા જુઓ મિત્રો, વર્ગો આપેલા હતા 118 થી 126, 127 થી 135, 136 થી 144। આ વર્ગો કેવા છે? અસતત વર્ગો છે। તો એને સતત વર્ગોમાં ફેરવવા માટે આપણે શું કર્યું? અધસીમામાંથી 0.5 માઇનસ કર્યા અને ઉધ્વસીમાની અંદર 0.5 ઉમેરી દીધા। એટલે આવી રીતે આપણને સતત વર્ગો મળ્યા હતા, તમને યાદ હશે મિત્રો। અહીંયા 118 છે, એમાંથી 0.5 માઇનસ કરો એટલે 117.5, અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના છે એટલે 126 છે, તો કેટલા થાય? 126.5। એવી રીતે આગળનો વર્ગ મળ્યો આપણને 126.5 થી 135.5। આવી રીતે આપણને બધા સતત વર્ગો મળ્યા હતા। એટલે અસતત વર્ગો હતા તો શું કર્યું મિત્રો આપણે? આવી રીતે સતત વર્ગોમાં ફેરવી દીધા। સતત વર્ગોમાં ફેરવ્યા પછી આપણે આલેખ દોર્યો હતો, મેં તમને વ્યવસ્થિત રીતે શીખવાડ્યું હતું આલેખ કેવી રીતે દોરાય। તો આવી જ રીતે મિત્રો આપણે જે ગયા લેક્ચરમાં સ્તંભ આલેખ દોરેલો હતો, પણ સેના પરથી દોર્યો હતો? અસતત વર્ગો પરથી આપણે દોર્યો હતો। આજના લેક્ચરમાં આપણે સતત વર્ગો પરથી સ્તંભ આલેખ કેવી રીતે દોરાય તેના વિશે આપણે જોઈશું। મિત્રો આગળનો આલેખ છે એની રકમ જોઈએ। રકમ તમને કીધી છે કે નીચેના કોષ્ટકમાં 400 નિયન બલ્બનું આયુષ્ય આપેલું છે। અહીંયા તમને મિત્રો એક નીચે કોષ્ટક આપેલું છે, આ કોષ્ટકની અંદર 400 નિયોન બલ્બ કેટલા છે? 400 જે નિયોન બલ્બ આવે છે મિત્રો, એ બલ્બનું આયુષ્ય તમને આપેલું છે કે કેટલા કલાક સુધી તે ચાલી શકે એમ। 300 થી 400 કલાક સુધી કેટલા બલ્બ ચાલે? 400 થી 500 કલાક સુધી કેટલા બલ્બ ચાલે? 500 થી 600 કલાક સુધી કેટલા બલ્બ ચાલે? એ બધી તમને માહિતી આપેલી છે। હવે નીચે બે પ્રશ્નો કીધા છે મિત્રો, આપેલી માહિતીને સ્તંભ આલેખની મદદથી દર્શાવો। આ જે માહિતી આપેલી છે એ માહિતી પરથી આપણે સ્તંભ આલેખ બનાવવા છે। શું બનાવવું છે મિત્રો? સ્તંભ આલેખ। આલેખના પણ અલગ અલગ પ્રકાર છે મિત્રો, એટલે ભૂલી ના જતા, સ્તંભ આલેખ આપણે બનાવવાના છે। લંબ આલેખ હોય, સ્તંભ આલેખ હોય, પછી આપણે બાકીના આલેખ આગળ હમણાં જોઈશું। આગળ એવું કીધું છે કે કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધારે છે? 700 કલાકથી વધારે હોય તેવા બલ્બનું કુલ આયુષ્ય, તેવા કેટલા કુલ બલ્બ છે, બલ્બની સંખ્યા શોધવાની મિત્રો। હવે આપણે અહીંયા સ્તંભ આલેખ દોરવાનો છે, તો સ્તંભ આલેખ દોરવા માટે મિત્રો તમને ખબર છે શરૂઆત ક્યાંથી થાય? તો શરૂઆતમાં મિત્રો આપણે આલેખ આપેલો હોય એમાં એક એક્સ અક્ષ અને વાય અક્ષ બે પરસ્પર લંબ રેખાઓ દોરવી પડે, તો તમને ખબર જ છે, તો આપણે લંબ રેખાઓ દોરી દીધી છે। હવે એના પછી જે તમને વર્ગો આપેલા હોય એ વર્ગ ક્યાં આવશે? એક્સ અક્ષ પર આવે। વર્ગ ક્યાં આવશે મિત્રો? એક્સ અક્ષ પર। અને જે આવૃત્તિ આપેલી હોય એ આવૃત્તિ ક્યાં આવશે? તો આવૃત્તિ વાય અક્ષ પર આવે છે। એટલે વર્ગો એક્સ અક્ષ પર આવે છે અને આવૃત્તિ વાય અક્ષ પર આવે છે। ખબર પડી ગઈ મિત્રો તમને? હવે જો અહીંયા વર્ગની અંદર સૌથી પહેલો વર્ગ કયો છે? 300 થી 400 છે। કયો છે મિત્રો? 300 થી 400, પછી 400 થી 500, 500 થી 600, 600 થી 700। એટલે સતત વર્ગો આપેલા છે। જ્યારે સતત વર્ગો આપેલા હોય ત્યારે અધસીમામાંથી 0.5 માઇનસ કરવાની અને ઉધ્વસીમામાં 0.5 ઉમેરવાની કોઈ જરૂર નથી, કેમ કે અહીંયા સતત વર્ગો આપેલા છે એટલા માટે। તો અહીંયા જો સૌથી પહેલો વર્ગ કયો હતો? 300 થી 400, એટલે આપણે શું કરીએ? અહીંયા એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટરનું માપ છોડીને આપણે 300 લખીએ। કેટલા લખીએ મિત્રો? 300। એના પછી 1 સેન્ટીમીટરનું માપ છોડીને 400, એવી રીતે 1 સેન્ટીમીટર પછી 500, 600, 700, 800, 900 અને 1000। જો મિત્રો અહીંયા વર્ગોની અંદર સૌથી મોટી કિંમત કેટલી આપી છે? 1000 આપેલી છે તમને। શરૂઆત ક્યાંથી થાય છે? 300 થી શરૂઆત થાય છે। ક્યાંથી થાય છે? 300 થી। અને મોટામાં મોટી કિંમત કેટલી છે? 1000। તો જો મિત્રો આપણે 300 થી શરૂઆત કરી, 300, 400, 500, 600, 700, 800,
900 ને 1000, 1000 સુધી આપણે લઈ ગયા છે. સૌથી મોટી કિંમત આપણે 1000 લખેલી છે, એટલે એક્સ અક્ષ પર આપણે બધી કિંમતો દર્શાવી દીધી છે. જો મિત્રો, અહીંયા આપણે જે કિંમત દર્શાવી 300 થી શરૂઆત થાય છે, એટલે આપણે શું કરીએ, જો અહીંયા મિત્રો 300 થી શરૂઆત થાય છે, આગળ 100 200 એવી કિંમતો આપણે લખી નથી, એટલે શું કરીએ, આ રીતે આપણે આમ કરી દઈએ, એટલે ખબર પડી જાય કે આગળ કોઈ કિંમતો બાકી છે. એટલે શરૂઆતમાં મિત્રો તમે આવી રીતે કરી દેજો, ખાલી આમ નિશાની કરી દો, એટલે તમને ખબર પડી જાય કે આગળની કિંમતો લખેલી નથી, કેટલી કિંમતો બાકી છે. આપણે 300 થી શરૂઆત કરી છે, એટલા માટે 100 થી શરૂઆત કરી હોત તો આવી નિશાની કરવાની કોઈ જરૂર નહોતી. બરાબર છે મિત્રો? હવે આવૃત્તિની અંદર જોઈએ, આવૃત્તિમાં મોટામાં મોટી કિંમત કેટલી છે તમે વિચારો. આવૃત્તિમાં મોટામાં મોટી કિંમત કેટલી છે? 86 છે. કેટલી છે? 86. તો વાય અક્ષ પર 86 સુધીની કિંમતો લખવી પડે, 86 આવે ત્યાં સુધીની કિંમતો લખવી પડે. તો પ્રમાણમાપ કેવી રીતે લઈશું? તો પ્રમાણમાપ મિત્રો 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ લઈએ, 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ. તો જો 5 થી શરૂઆત કરીએ, અહીંયા 0 છે, એના પછી 5, એના પછી 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. બરાબર છે મિત્રો? મોટામાં મોટી કિંમત કેટલી હતી? 86 છે. આમાં મોટામાં મોટી કિંમત 86 છે, એટલે આપણે 90 સુધીની કિંમતો આવે એ પ્રમાણે આપણે પ્રમાણમાપ લીધું છે. 1 સેન્ટીમીટર બરાબર 5 એકમનું પ્રમાણમાપ લીધું. એટલે મિત્રો એક્સ અને વાય અક્ષ પર આપણે માપ લખી નાખ્યા. એક્સ અક્ષ પર જે વર્ગો આપેલા હતા 300 થી શરૂઆત થતી હતી અને 1000 સુધી હતા, એવી રીતે વાય અક્ષ પર મોટામાં મોટી આવૃત્તિ કેટલી હતી? 86 હતી. એટલે 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 5 એકમનું માપ લીધું છે અને 90 સુધી આપણે કિંમતો લખી. મિત્રો પહેલા વર્ગની અંદર આવૃત્તિ કેટલી છે 300 થી 400માં? 14 છે. કેટલી છે? 14. તો જો મિત્રો પેલો જે વર્ગ છે 300 થી 400, એમાં આવૃત્તિ કેટલી છે? 14. તો આપણે 14 સુધી આગળ સ્તંભ બનાવવો પડે. તો અહીંયા 14 એટલે 10, પછી 11 12 13 અને 14, એટલે 14 સુધી મિત્રો આપણે સ્તંભ બનાવવો પડે. તો જો 300 થી આપણે ઉપર 14 સુધી લંબાવીએ, એવી રીતે અહીંયા 400 છે, 400 થી પણ આપણે ઉપર 14 સુધી લંબાવીએ. 14 એટલે 15 થી થોડુંક નીચે આવશે મિત્રો, 15 થી જે આ બે આછી લાઈન છે ને એટલું નીચે આવે. ચલો આ પેલો સ્તંભ બનાવી દીધો. તમે જોઈ શકો છો મિત્રો 300 થી 400, અને એનો સ્તંભ ક્યાં સુધી બનાવેલો છે? આપણે 14 સુધીનો સ્તંભ બનાવેલો છે. બરાબર છે ને મિત્રો? એટલે મિત્રો પહેલા વર્ગ માટે 300 થી 400 માટે આપણે 14 સુધી, 14ની ઊંચાઈ સુધીનો સ્તંભ બનાવી દીધો. એના પછી બીજા વર્ગ માટે જો 400 થી 500, એમાં આવૃત્તિ કેટલી છે? 56, 56. 400 થી 500માં કેટલી છે? 56, 56 સુધી છે મિત્રો, તમે વિચારજો. તો જો 400 થી 500માં આપણે 56 સુધીનો વર્ગ બનાવવો પડે. ક્યાં સુધી મિત્રો? 56 સુધી. તો 56 ક્યાં આવે છે? 55ની થોડીક ઉપર આવશે 56. તો આ 55 છે મિત્રો, 55 એની સેજ ઉપર, બે જે આછી લાઈન દેખાય છે ને એ બે આછી લાઈન જેટલું ઉપર આવશે. તો અહીંયા 56 સુધીનો આપણે વર્ગ બનાવીશું મિત્રો. બરાબર છે? 56 સુધીનો સ્તંભ બનાવીએ. તો 400 થી 500માં 56 છે, તો અહીંયા 400 છે મિત્રો. 400નો જે લાઈન છે આપણે 56 સુધી લંબાવી દઈએ. ચલો આ 56 સુધી લંબાવી દીધી. બરાબર છે? એવી રીતે 500માં પણ આપણે 56 સુધી લંબાવી દઈએ.
ચલો એને પણ આપણે આગળ લંબાવી દીધી 56 સુધી, બરાબર છે ને મિત્રો? ચલો બીજો જે વર્ગ હતો 400 થી 500, એમાં પણ આપણે સ્તંભ બનાવી દીધો. ક્યાં સુધી બનાવ્યો છે? 56 સુધી, તો એ પણ બરાબર થઈ ગયું. એના પછી 500 થી 600 કેટલા છે? 60 આવૃત્તિ છે. 500 થી 600 માં 60, તો 500 થી 600 માં 60 છે. 60 ક્યાં આવે છે મિત્રો? 60 અહીંયા આવે છે. તો આ 500 થી 600 એટલે તમે જોઈ શકો છો. જો મિત્રો આ 500 છે, 500 ને આપણે ક્યાં સુધી લંબાવીએ? 60 સુધી લંબાવીએ. એટલે અહીંયા આવશે, અહીંયા હું ડોટ કરી દઉં છું મિત્રો, એટલે ત્યાં સુધી આપણે સ્તંભને લંબાવીશું. એના પછી 600 માં પણ 60 સુધી લંબાવવાના છે, એટલે અહીંયા ડોટ કરી દીધો. એટલે અહીંયા જે ડોટ કરેલા છે ને મિત્રો, ત્યાં સુધી આપણે સ્તંભને લંબાવી દઈએ. જો હવે આ 500 વાળી લાઈનને આપણે અહીંયા 56 સુધી તો આગળ લંબાવેલી જ છે, એને ખાલી ઉપર 60 સુધી લંબાવવાની છે. જો આ રીતે આપણે લંબાવી દઈએ. ચલો 60 સુધી થઈ ગઈ મિત્રો. હવે 600 માટે ને આપણે 60 સુધી લંબાવી દઈએ. ચલો કમ્પ્લીટ. ત્રણ સ્તંભ કમ્પ્લીટ કરી દીધા મિત્રો. કેટલા? 3. હવે આગળ 600 થી 700 કેટલા છે? 86. 86 સુધી આપણે લઈ જવા પડશે. તો 600 થી 700 માં 86 સુધી, 86 એટલે મિત્રો 85 ની થોડીક ઉપર હોય, 85 થી 2 આછી લાઈન ઉપર. તો આને 86 સુધી આપણે લંબાવીએ. એટલે જો 85 થોડુંક ઉપર એટલે અહીંયા આવશે. આ 85 છે મિત્રો, એનાથી થોડુંક ઉપર આપણે દર્શાવી દીધું. હવે એની બાજુમાં પણ 86 આવે મિત્રો, અહીંયા પણ 86 સુધી દર્શાવી દીધું. હવે આ જે સ્તંભ છે ને આપણે 86 સુધી લંબાવવાના છે. ક્યાં સુધી મિત્રો? 86 સુધી. તો આગળની જે આ લાઈન છે મિત્રો, એને 60 સુધી તો લંબાવી જ છે આપણે, એને ખાલી 86 સુધી લંબાવી દઈએ. ચલો 86 સુધી લંબાવી દીધા. એ રીતે અહીંયાથી ચલો આ સ્તંભ પણ કમ્પ્લીટ થઈ ગયો મિત્રો. 86 સુધી આપણે લંબાવી દીધા, બરાબર છે? 86 સુધી. હવે આગળની વર્ગ લંબાઈ મિત્રો 700 થી 800, અને કેટલી આવૃત્તિ છે? 74. 700 થી 800 માં 74 છે. તો 700 થી 800 માં 74, 74 એટલે 74 એટલે 75 ની થોડીક નીચે આવે મિત્રો. આ 75 જો અહીંયા આવે છે, 75 થી થોડીક નીચે એટલે અહીંયા આવશે. હું ડોટ કરી દઉં છું. આ 74 આવે મિત્રો, એ રીતે એની બાજુની લાઇનમાં પણ 74 એટલે અહીંયા જ આવશે. હવે આ લાઇન તો 74 સુધી અહીંયા મિત્રો લંબાવેલી છે એમ જ કહેવાય, કેમ કે આપણે ઉપર 86 સુધી લંબાવેલી છે. એટલા માટે આપણે બાજુની જે લાઇન છે ને આપણે 74 સુધી લંબાવી દઈએ. ચલો મિત્રો આપણે 74 સુધી આ લાઈન લંબાવી દીધી. બરાબર છે મિત્રો. એના પછી 800 થી 900 કેટલા છે? 62. 62 સુધી લંબાવવાની છે. 800 માં 62 ક્યાં આવશે? તો 60 ની ઉપર આવે મિત્રો. 60 અહીંયા 61 આવશે ને અહીંયા 62 આવશે. જે મિડલ લાઈન છે ને મિત્રો, આછી લાઈન વચ્ચે લાઈન, એનાથી સેજ નીચે આવે. તો એની બાજુની લાઈનમાં પણ 62 સુધી કરી દઈએ મિત્રો. ઓકે, બરાબર છે. ડોટ કરી દીધા મેં. આ લાઈન તો 62 સુધી લંબાવેલી જ છે મિત્રો, ઉપર આપણે 74 સુધી લંબાવેલી છે. એટલે બાજુની લાઈન છે એને આપણે લંબાવી દઈએ 62 સુધી. ચલો લાઈન લંબાવી દીધી મિત્રો. એના પછી હવે છેલ્લી
આવૃત્તિ બાકી રહી 900 થી 1000 વર્ગ અને એની આવૃત્તિ કેટલી છે 48 48 છે મિત્રો તો 48 કઈ જગ્યાએ આવશે 50 થી થોડુંક નીચે આવે એટલે અહીંયા આવશે મિત્રો એટલે મિત્રો છેલ્લા વર્ગ માટે પણ આપણે લંબાવી દઈએ છેલ્લા વર્ગ માટે આપણે 48 સુધી લંબાવવાનું છે એટલે અહીંયા ડોટ કરીએ ત્યાં સુધી આપણે લંબાવી દઈએ 48 છે અને નીચે 1000 સુધી લંબાવીએ ચલો થઈ ગયું કમ્પ્લીટ હા મિત્રો આપણે શું કરીએ અહીંયા જેટલી ઊંચાઈનો સ્તંભ દોર્યો છે ને એ કિંમત આપણે સ્તંભ ઉપર લખી નાખીએ એટલે ખબર પડી જાય કેટલી ઊંચાઈ સુધીનો સ્તંભ દોરેલો છે તો સૌથી પહેલો સ્તંભ એની આવૃત્તિ કેટલી 14 હતી તો એની ઊંચાઈ કેટલી થાય 14 એકમ થાય એના પછી 56 તો બીજા સ્તંભની ઊંચાઈ કેટલી છે 56 એકમ પછી ત્રીજો સ્તંભ 60 છે એટલે એની ઊંચાઈ 60 એકમ સુધી છે એના પછી 86 તો સૌથી ઊંચો સ્તંભ કેટલાનો છે 86 નો છે 86 એવી રીતે 74 74 62 અને છેલ્લું 48 મિત્રો જે તમને માહિતી આપેલી હતી અહીંયા સતત વર્ગો દ્વારા માહિતી આપેલી હતી એ માહિતી દ્વારા માહિતીનો ઉપયોગ કરીને આપણે અહીંયા આલેખ દોરી દીધો છે કયો આલેખ છે સ્તંભ આલેખ કહેવાય આને કેવા પ્રકારનો આલેખ કહેવાય મિત્રો સ્તંભ આલેખ દોર્યો છે અને નીચે તમને એક પ્રશ્ન પણ આપેલો હતો ને કે કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધારે છે 700 કલાકથી વધારે 700 કલાકથી વધારે મિત્રો એટલે આજે 700 થી 800 800 થી 900 900 થી 1000 એ આ જે બલ્બો છે મિત્રો એનો સરવાળો કરી દો એટલે તમને જવાબ મળી જશે આટલા બલ્બનું આયુષ્ય 700 થી વધારે થાય તો 74 પ્લસ 62 પ્લસ 48 આ દરેકનો સરવાળો કરો મિત્રો દરેકનો સરવાળો કરો એટલે તમને જવાબ મળે છે 184 એટલે 700 કલાકથી વધારે આયુષ્ય હોય તેવા બલ્બની કુલ સંખ્યા કેટલી થાય 184 થશે ખબર પડી ગઈ મિત્રો એકદમ સિમ્પલ છે તો મિત્રો આવી રીતે તમે જે પણ માહિતી આપેલી હોય સતત વર્ગો આપેલા છે અથવા તો અસતત વર્ગો આપેલા છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું અસતત વર્ગો આપેલા છે તો તમને કીધું ગયા લેક્ચરમાં શીખવાડ્યું તો એવી રીતે મિત્રો અસતત વર્ગો હોય તો એને પહેલા સતત વર્ગોમાં ફેરવવાના પછી એના પરથી આપણે સ્તંભ આલેખ દોરવાનો અને સતત વર્ગો આપેલા હોય તો સિમ્પલ રીતે મિત્રો તમે આ રીતે સ્તંભ આલેખ દોરી શકો છો ખબર પડી ગઈ ને મિત્રો તો આગળના લેક્ચરમાં હવે આપણે આવૃત્તિ બહુકોણ કેવી રીતે દોરાય તેના વિશે આપણે ચર્ચા કરીશું.